છે આ એક જ છે જે ઈચ્છાધારી નાગ નાગિન સાથે લડી શકે છે આ મહાકાળી ગુરુમાં જુઓ મને તમારી શક્તિ પર પૂરો વિશ્વાસ છે પણ અમારી હાલતને સમજવાનો પ્રયત્ન કરો ગુરુમાં અમે કઈ મુસીબતથી નીકળીને અહીંયા પહોંચ્યા છીએ કેટલી મહેનત કરી છે અમે લોકોએ બસ અમે જાણીએ છીએ તમને તમને લાગે તો છે ને કે આ આ યજ્ઞ કરવાથી કઈ ફાયદો થશે ગુરુમાં ન કરો આટલા સવાલ દરેક સવાલના જવાબ દરેક શ્વાસને નવું જીવન આપશે આજે આ સ્મશાનમાં મહાકાળી ચોક્કસ આવશે આવશે માં એ નાગેનનો અંત કરવા મહાકાળી અહીંયા આવશે અમારી સમસ્યા ઉકેલવા માટે નહીં ગુરુમાં મને તો એવું નથી લાગતું માં આવશે એ માં છે ભોળી છે પોતાના પતિ ભોળાનાથની જેમ જો એમના બાળકો પર કોઈ પણ મુશ્કેલી આવે બાળકો એમને બોલાવે તો માં આવે છે અને પોતાના બાળકોને તકલીફ દેવા વાળા પર માં તૂટી પડે છે એમના માટે માં વિકરાળ રૂપમાં આવી જાય છે કેવી રીતે માં કાળી કેવી રીતે આવશે અમે તો એ જૂની વાર્તામાં સાંભળ્યું છે કે શિવજી જ આવે છે ને વરદાન આપવા માટે શિવ તો ભોળા છે કમ ભોલે દુશ્મન પ્રસન્ન કરે તો એમને પણ એ વરદાન આપે છે પણ એ જ વરદાન જ્યારે કાળ બની જાય છે તો એ કાળને કાપવા માટે બસ એક જ છે કાળી માં કાળી આવશે પણ કેવી રીતે યંત્ર તંત્ર મંત્ર થી આપણે એને આમંત્રિત કરશું આવશે માં આવશે આ વાળી માતા કાળી માતા અહીંયા આવશે આવશે કન્યા રૂપમાં પ્રવેશ કરીને આવશે માં સાંભળ્યું નહીં જ્યારે માતા કોઈ કન્યામાં આવે છે તો શું થાય છે એ કન્યા રૌદ્ર રૂપ ધારણ કરી લે છે એ જ રૌદ્ર રૂપ કાળ છે સ્મશાન એનું નિવાસ છે એના દુશ્મનની બળતી ચિતાઓના વચ્ચે નાચતી એ કાળ ભૈરવી એની જીવા મોની અંદર એટલે ક્રોધ બહાર છે લોહીની તરસી જે સામે આવે છે કાપી નાખે છે તોફાન આવી જાય છે સર્વનાશ થઈ જાય છે મહાકાળીને કોઈ વશમાં નથી કરી શકતું સિવાય એક સ્વયં શિવ કાળીના ભડકતા ક્રોધને શાંત કરવા માટે શિવ પોતે શક્તિના પગ નીચે આવી જાય છે શિવની છાતી પર પગ મૂકતા જ શક્તિ શાંત થઈ જાય છે એની જીવા બહાર નીકળી આવે છે એટલે એનો ક્રોધ અંદર ગયો પીગળી ગયો શિવના વશમાં આવી જાય છે એ વિકરાળ શક્તિ એ શિવ જ છે શક્તિ જેના વશમાં આવે છે શાંત થઈ જાય છે શક્તિનો આ યજ્ઞ બહુ જ શક્તિશાળી છે મહાકાળીને જાગૃત કરશું એમના કાળ રૂપ એમના ધૂત અઘોરી એ નાગિન ભલે જ્યાં પણ હોય એને આવવું પડશે આવશે આવશે